સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરી ક્રાઇમ બ્રાન્ચે લોન વાંચુક ગ્રાહકોના ખોટા રિપોર્ટ ઉભા કરી કરોડો રૂપિયાની લોન લઈ ફાઇનાન્સ કંપની સાથે ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ અને 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કમલેશ ગુપ્તાએ વર્ષ 2019 થી 2021માં 34થી વધારે લોન વાંચુક ગ્રાહકો ઉભા કરી તેઓને પર્સનલ લોન અપાવવાનું કહી તેઓના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા, જેના આધારે હોમ લોન પ્રોસેસ કરી એડિશનલ વર્ક કોન્ટ્રાક્ટના ખોટા રિપોર્ટ બનાવી અલકાપુરી ખાતેની ચોલામંડલમ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીની ઓફિસમાં સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. કમલેશે ફરિયાદી કંપની પાસેથી 7,70,66,800ની માતબર રકમની લોન લઈ ઉચાપત કરી હતી. કંપનીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી 2 વર્ષથી ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કમલેશ ગુપ્તાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.